जूनागढ़ माथी झड़पायू नकली रिसिप्ट नु कौभांड। कौभांडना त्राण मुख्य आरोपीओनी धरपकड़। 44 विद्यार्थीओ सामे पण नोंधाई फरियाद। राज्यभरमां आजथी 10 अने 12मां धोरणनी परीक्षाओ शुरू थई छे, ત્યારે સબ સલામત હોવાના દાવા કરતા શિક્ષણ વિભાગને મોટી લપડાક મારે તેવું એક મોટું કૌભાંડ જૂનાગઢ પોલીસે ઝડપી પાડ્યું છે। પરીક્ષામાં ડમી વિદ્યાર્થીને બેસાડનારી એક ટુકડીનો પોલીસે પર્દાફાશ કર્યો છે। જૂનાગઢના દોલતપર વિસ્તારમાં એક મકાનમાં એસઓજી પોલીસ ત્રાટકી હતી અને 47 જેટલી નકલી રિસિપ્ટ, આધુનિક સાધનો સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। डमी रिसीट्स जे एने बनावीने तैयार राखी हती 44 जेटली ए डमी रिसीट्स मळी आवेली। आ डमी रिसीट्स में अलग अलग स्टूडेंट्स ना नामो अने एमनी जग्या जे डमी स्टूडेंट्स बेसवाना हता एना फोटो साथे आ डमी रिसीट्स मळी आवेली छे अने ए तमाम स्टूडेंट्स ने पण आपने FIR में आरोपी तरीके आपने लीधा छे। પોલીસે જૂનાગઢમાં જ રહેતા કૌભાંડના મુખ્ય સૂત્રધાર રાજેશ ડાયા ગુજરાતી, કેશોદના રણજીત ગઢવી અને બામણાસાના પ્રવીણ સોલંકીની ધરપકડ કરી છે, જ્યારે બીજા 44 વિદ્યાર્થીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે। આ તરફ રાજ્યના શિક્ષણ પ્રધાને પણ આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી છે। આ ડુપ્લિકેટ રિસિપ્ટ વાળા ભાઈની ધરપકડ કરવામાં આવી છે SOG દ્વારા। કોઈ ડુપ્લિકેટ માર્કશીટથી પરીક્ષા ન જ આપી શકે, કારણ એ માર્કશીટ ઉપર વર્ગ શિક્ષક એ રિસિપ્ટ ઉપર વર્ગ શિક્ષક, વિદ્યાર્થી પોતે, એનો ફોટો અને આચાર્ય, આ બધાની સહી થઈ છે અને તોને તો જ એ પરીક્ષામાં બેસી શકશે। ડુપ્લિકેટમાં આમાંથી કંઈ પણ હોતું નથી। એ નકલી રસીદ બનાવવાનું નહીં, પણ હકીકતમાં સુનિયોજિત રીતે ડમી કાંડ હોય તેમ જણાય છે પ્રથમ દ્રષ્ટિએ। SOG તપાસ કરીને હજી તો માત્ર 2 કે 3 આરોપીને જ હજી પકડ્યા છે, પણ હકીકતમાં આ મોટા પાયે વિદ્યાર્થીઓને, ડમી વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસાવવા માટેનું કૌભાંડ હોય તેમ જણાય છે। નકલી રિસિપ્ટ કૌભાંડમાં 3 મુખ્ય આરોપીઓ, 44 વિદ્યાર્થીઓ સહિત કુલ 47 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ યાદીમાં જૂનાગઢ ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર અને પુત્રી સામે ફરિયાદ દાખલ કરાતા ખળભળાટ મચ્યો છે। બ્યુરો રિપોર્ટ, TV9 જૂનાગઢ। TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।